કાશ્મીર 370 કલમ હટાવવાને લઈ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે 370ની નહેરુની દેણ હતી, 70 વર્ષ પછી સરદારનું સપનું સાકાર થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 2 દિવસીય ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. સીએમ રૂપાણીએ નવનિર્માણ પામેલ ગીર સોમનાથ પોલીસ હેડક્વાર્ટર અને જિલ્લા પંચાયતની ખુલ્લી મૂકી જાહેર સભા સંબોધતા સીએમએ સોમનાથ મંદિર અને કાશ્મીર 370ની કલમને ઉમેરતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિર સરદાર પટેલે ફરી તેનું નિર્માણ કરાવાયું, એટલું જ નહીં જૂનાગઢને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું. કાશ્મીરમાં 370ની કલમ નહેરુની દેન છે, 70 વર્ષથી 370 ત્યાં લાગુ હતી. સરદાર પટેલનું આ સપનું અધૂરું હતું, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સરદારના સપનાને પૂરું કર્યું છે. સોમનાથ મંદિરનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યું, અને આ સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે દેશ આઝાદ થયો અને ત્યાર પછી બધા રજવાડાઓને એક કરી ભારતનો નકશો બનાવ્યો હતો. જૂનાગઢનો નવાબ આગો પાછો થતો હતો અને ત્યારે સરદારે દબાઈ વાતા અને જૂનાગઢને પાકિસ્તાનમાં ભળવા દીધું નહોતું. થોડી કસર ખૂણામાં રહી ગઈ હતી. સોમનાથ મંદિર પણ સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું ત્યારે નહેરુ નારાજ હતા, બિન સાંપ્રદાયિકતાનો માથામાં વાત હતી. કાશ્મીરની જવાબદારી નહેરુની હતી અને નહેરુએ 370ની કલમ રાખીને 70 વર્ષ સુધી કાશ્મીરની સમસ્યા એ સળગતી રહી. સરદાર સાહેબનું સ્વપ્ન અધૂરું હતું અને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ ત્રણેય ગુજરાતના સપૂતો આજે દેશને 370મી કલમ કાઢીને એક કર્યો છે. એક રાષ્ટ્ર, એક નિશાન, એક વિધાન, એક પ્રધાન અને વન નેશન વન કોન્સ્ટિટ્યુશનમાં લાવીને આજે ભારતની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વને એક કરીને આજે દેશની જનતામાં આત્મવિશ્વાસ જગાડ્યો છે. માટે સરદાર વલ્લભભાઈ પટેલને પણ અહીંયા નમન કરવા આવ્યો છું. સીએમ રૂપાણીએ ગુજરાતમાં આતંકી હુમલાઓની આશંકાને નકારતા કહ્યું કે ગુજરાત પર કોઈ ખતરો નથી, પરંતુ પોલીસ સર્ચ કરી રહી છે. છેલ્લા 3 વર્ષથી સોમનાથ ભાવનગર રોડ બિસ્માર હાલતમાં છે. સવાલના જવાબ એ સીએમએ ટાળ્યો હતો અને કહ્યું કે રસ્તાઓ રિપેરિંગ કરાવીશું. રાજ્યભરમાં વરસાદના કારણે અનેક રોડ રસ્તા તૂટ્યા છે. રિપેરિંગ કામ અત્યારે નહીં પણ બાદમાં થશે એમ સીએમએ ખાતરી આપી હતી. દિવસોમાં સોમનાથ આવ્યો છું જ્યારે વાયુ વાવાઝોડાનો સખત ભય હતો, ત્યારે પણ વાવાઝોડું ફંટાણા ત્યારે મેં સ્ટેટમેન્ટ કરેલું કે સોમનાથ દાદા અને દ્વારકાધીશની કૃપાથી ગુજરાત સલામત અને ગુજરાત આપણે સુરક્ષિત બન્યું છે. એટલે ગુજરાતની જનતા વતી ખાસ આવતીકાલે સવારની પૂજા સોમનાથ દાદાને માથું ટેકવીને એમને આભાર પણ માનીશ અને પ્રાર્થના પણ કરીશ કે સદાને માટે ગુજરાત ઉપર આપની કૃપા વરસતી રહે અને ગુજરાત સલામત રહે. સાથે સાથે જિલ્લા પંચાયત અને પોલીસ કચેરી નવો જિલ્લો બન્યો અને એમના ભવનનું ઉદ્ઘાટન કાર્યક્રમ હતો. સવારે વિસાવદરમાં ખેડૂતનું શિબિર હતી. આ બધા કાર્યક્રમો સાથે આવવાનું થયું છે અને સોમનાથ પણ પૂજા અને ધજા ચડાવવાનો લાભ મળીશ. સાહેબ ખાસ કરીને એટલે એકચ્યુઅલી પોલીસ એક્ટિવલી પ્રોએક્ટિવલી કામ કરી રહી છે અને એ પ્રકારે કોઈ જે મીડિયામાં ચાલી રહ્યું છે કે આતંકી હુમલાને કારણે આઈ પોલીસ સર્ચ કરી રહી છે એ વધુ પડતું છે. પોલીસ એક્ટિવલી તપાસ અને સર્ચ અને ચેકિંગ
કરી રહી છે એવું ગુજરાતમાં તાત્કાલિક આતંકી હુમલાનું કોઈ એવી થ્રેટનો કોઈ વાત અત્યારે કોઈ રેકર્ડ ઉપર નથી. વિજયભાઈ, શ્રાવણ માસ ચાલે છે, સોમનાથમાં વિશ્વભરના પર્યટકો ટુરિસ્ટો આવે છે, પદયાત્રિકો આવે છે, સમગ્ર જિલ્લાના રસ્તાઓ અતિ બિસ્માર છે, લોકો સમસ્યા વેઠી રહ્યા છે. દરેક ચોમાસામાં ઓછો વધતો વરસાદને કારણે ડામર અને પાણીના તકલીફો રહે છે, એટલે જેવું ઉઘાડ પૂરતો નીકળશે એટલે રિપેરિંગ કામ માટેનું આયોજન થયું છે આખા ગુજરાતમાં. પણ સાહેબ, સોમનાથ ભાવનગર રોડ છે એ અતિ બિસ્માર છેલ્લા 3 વર્ષથી છે, તેની અનેક રજૂઆતો અહીંના સ્થાનિક નેતાઓ થઈને તમામ લોકોએ કરી છે, પણ એનું નિરાકરણ નથી આવતું. સીએમ રૂપાણીએ 2 દિવસીય ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે કાશ્મીર મામલે સીએમનું નિવેદન 70 વર્ષથી 370 નહેરુની દેન છે અને સરદારનું 370 હટાવવાનું સપનું હતું એ મોદી અને શાહ સરદારના સપનાને પૂરું કર્યું છે. દીપક જોશીનો રિપોર્ટ, ગીર સોમનાથ.